સ્વરૂપ જોયું. કયું સ્વરૂપ જોયું હતું? વ્યાપક સ્વરૂપ. તો વ્યાપક સ્વરૂપ કયું હતું? અહીંયા તમે જો, મેં અહીંયા વ્યાપક સ્વરૂપ જે આપણે સમજાવ્યું તે લખેલું છે, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આ રીતે હતું. એ પહેલું પદ, એ વત્તાની બીજું પદ, એ વત્તાની ત્રીજું પદ, આવી રીતે છેલ્લે એન નું પદ કયું આવતું હતું?
બી એન અને એ એટલે કે પ્રથમ પદ સામાન્ય રચના પદ પદોની સંખ્યા અને એન નું પદ આ ચાર રાશિ છે આ ચાર રાશિમાંથી તમને કોઈ પણ ત્રણ રાશિ આ માપ આપેલા છે અને તમારે ચોથી રાશિ શું કરવાની છે મેળવવાની છે શું કરવાની છે મેળવવાની છે જો એ એન અને ડી આપેલા છે તો એ એન શોધવાના છે બરાબર છે તો હું તમને અહીંયા સમજાવું ત્રણ રાશિ એ આપેલો છે ડી આપેલો છે એન આપેલો છે અને એ એન આપેલો છે આમાંથી તમને જો આ ત્રણ નામ આપેલા તો તમને એ મળે આ ત્રણ આપેલા હોય તો આ મળે એક બે અને ત્રણ આપેલા હોય તો આ મળે ટૂંકમાં ચાર રાશિના માપ છે એમાંથી તમને કોઈ પણ ત્રણ રાશિના માપ આપેલા એટલે તમને ચોથી રાશિ જવાબ તરીકે મળે ચાલો જોઈએ પહેલી બરાબર છે ચાલો એમાંથી મેં પ્રશ્ન નંબર એક ત્રીજો દાખલો કયો દાખલો લીધો છે ત્રીજો દાખલો એ શોધવાના છે આપેલી છે માઇનસ ત્રણ એન બરાબર અઢાર છે એન બરાબર માઇનસ પાંચ આપણે શોધવાના શું છે કોઈ વાત નહીં સૂત્ર મૂકો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ચાલો બધાની કિંમત મૂકો એ એન અને કેટલા છે માઇનસ પાંચ એ આપણે શોધવાના છે શોધવાના છે એનની કિંમત આપણને આપેલી છે કેટલી છે અઢાર ઓછા એક બીની કિંમત પણ આપેલી છે માઇનસ ત્રણ ચલો માઇનસ પાંચ બરાબર એ અઢારમાંથી એક જાય તો સત્તર માઇનસ ત્રણ માઇનસ પાંચ બરાબર એ વધતે ઓછે કેવા થઈ જશે ઓછા સત્તર તરી એકાવન ચલો આપણે મેળવવાના છે એ તો માઇનસ એકાવન સામે લઈ લો માઇનસ પાંચ હતા કેવા થઈ જશે પ્લસ થઈ જશે એ બરાબર કેટલા વધશે છેતાલીસ વધશે કેટલા વધશે છેતાલીસ તો તમારું પ્રથમ પદ કયું હશે છેતાલીસ બસ કયું હશે છેતાલીસ બરાબર છે ચલો આવી રીતે મેં ચોથા નંબરનો દાખલો લીધો છે એની અંદર એની કિંમત આપેલી છે બીની આપેલી છે એન શોધવાનો છે અને એ એની કિંમત આપેલી છે બરાબર છે ચાલો હું કે એન બરાબર a plus n minus 1 into t મૂકો બધાની કિંમત ચાલો એ એની કિંમત કેટલી આપેલી છે 3.6 કેટલી છે 3.6 p એટલે પ્રથમ પદ પ્રથમ પદની કિંમત કેટલી છે માઇનસ 18.9 છે વત્તા n minus 1 n તો આપણે શું કરવાનું છે શોધવાનું છે તો એને અંદર રાખો ઇન્ટુ d બીની કિંમત આપણને આપેલી છે કેટલી છે 2.5 ચાલો 3.6 માઇનસ 18.9 છે અને સામે લઈએ તો કેવા થઈ જાય પ્લસ થઈ જાય હવે અહીંયા હું શું કરું છું 2.5 ને અંદર કૌંસમાં કરું છું એટલે કેટલા થશે 2.5 ગુણ્યા n એટલે 2.5 એ ઓછા 2.5 ગુણ્યા 1 એટલે 2.5 3.6 અને 18.9 સોરી 18.9 અને 3.6 બંનેનો સરવાળો કરવાનો છે 9 6 15 8 ને 1 9 10 11 ને 12 ભાગી કરીએ 22.5 કેટલા થશે 22.5 હવે આ માઇનસ 2.5 છે એને હું સામે લઈ લઉં છું આ બાજુ વધશે 2.5 એમ ચાલો 22.5 અને એમાં કેટલા ઉમેરવાના છે 2.5 બરાબર છે ચલો કેટલા થઈ જશે 22 ને 2 24 24 ને કેટલા થઈ જશે 25 થઈ જશે 2.5 n 25 બરાબર 2.5 ગુણાકારમાં છે સામે લઈ લો ભાગાકાર હવે શું કરો છો અહીંયાથી છેદમાંથી પોઈન્ટ કાઢો એટલે અંશમાં કેટલા આવે 10 છેદમાં 25 પચીસ પચીસ ઉડી જશે એટલે એન બરાબર તમને જવાબ કેટલો મળશે 10 મળશે એટલે કે પદોની જે તમને સંખ્યા મળે છે પદોની સંખ્યા તમને કેટલી મળશે 10 મળશે બરાબર છે ખ્યાલ આવે એનો મતલબ શું થયો કે ચાર રાશિ હતી એમાંથી તમને ત્રણ રાશિના માપ આપેલા હતા તો તમને ચોથી રાશિ તમને ઓટોમેટિક મળી જાય છે બરાબર છે ચાલો તો પ્રશ્ન નંબર એકની
આવા પાંચ એક દાખલા છે, બરાબર છે? તેમાંથી મેં તમને બે દાખલા ભણાવ્યા છે, બાકીના દાખલા તમે જાતે હોમવર્કમાં ગણી શકો છો, બરાબર છે? હવે આગળ જઈએ પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 ની સૂચના એવી છે કે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. હવે તમને નીચે સમાંતર શ્રેણી આપેલી છે, પણ સમાંતર શ્રેણી જે આપેલી છે પૂરેપૂરી આપેલી છે નહીં, તો શું કરો? પૂરેપૂરી નથી આપેલી તો શું કરો? દાખલા તરીકે મેં બીજા નંબરનો ગ્રાફ લીધો છે, તમને સમાંતર શ્રેણી આપેલી છે, પહેલું પદ નથી આપેલું, બીજું પદ નથી આપેલું, સોરી બીજું પદ આપેલું છે, ત્રીજું પદ નથી આપેલું, ચોથું પદ આપેલું છે. તો તમારે પહેલું પદ અને કયું પદ, ત્રીજું પદ મેળવવાનું છે, કયું પદ મેળવવાનું છે, ત્રીજું પદ મેળવવાનું છે. ચાલો કઈ રીતે મેળવી શકીએ? તો એના માટે તમારે શું કરવાનું છે? તો આપણને કહે છે કે ત્રીજું પદ મેળવવાનું છે. તો ત્રીજું પદ એટલે શું થાય? એ થ્રી થાય, કેટલા ડી આવશે? એક ડી ઓછો એ વત્તા ટુ. ત્રીજું પદ શોધવા માટે તમારે એની કિંમત જોઈએ અને એની કિંમત જોઈએ, જોઈએ કે ના જોઈએ? જોઈએ, બરાબર છે? તો શું કરો? ડીની કિંમત મેળવવાની એની કિંમત મેળવવા, પાછી એની કિંમત પણ આપેલી છે નહીં, બરાબર છે? ચાલો એના માટે તમને કંઈક તો રકમની અંદર આપેલું, તો અહીંયા તમને બીજા નંબરનું પદ આપેલું છે. કયું પદ આપેલું છે? બીજા નંબર. તો બીજા પદને આપણે શું કહીએ છીએ? એટલું કહીએ છીએ, શું કહીએ છીએ? બીજા પદને આપણે શેના વડે દર્શાવીએ છીએ? એ વત્તા ડી વડે દર્શાવીએ છીએ, બરાબર? તો એ વત્તા ડી બરાબર કેટલા થશે? કે આગળ તમને આપેલું છે, આને કહે તો સમીકરણ નંબર 1. પછી કેટલા નંબરનું પદ આપેલું છે? પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, ચોથા નંબર. એ ફોર બરાબર કયું થશે? એ વત્તા ત્રણ ડી બરાબર કેટલા આપેલા છે? ત્રણ. પહેલો પરિણામ નંબર 2 કહી શકાય કે ના કહી શકાય? બરાબર છે, ક્યારે આવે છે? હવે શું કરો? બે રીતે તમે બી અને એની કિંમત મેળવી શકો. કઈ રીતે મેળવી શકો? આ બે સમીકરણ તમને મળ્યા અને સોલ્વ કરી નાખો એટલે તમને એ અને બી ની કિંમત મળે, અથવા આપણું આ જે સૂત્ર છે આ સૂત્રનો તમે ઉપયોગ કરો તો પણ તમને એ અને બી ની કિંમત મળે છે, બરાબર છે? તો આ બીજું પદ છે અને આ ચોથું પદ છે, બરાબર? તો આ સૂત્રનો ઉપયોગ કરો તો પણ તમને આગળનું પદ કેટલું મળ્યું?
સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરી લઈએ. સામાન્ય તફાવત સરખો હોવો જોઈએ. ચાલો 13 માંથી 18 બાદ કરો એટલે કેટલા વધે? માઇનસ 5. અહીંયા કેટલા વધે? માઇનસ 5. અહીંયા કેટલા વધે? માઇનસ 5. થઈ ગઈ સમાંતર શ્રેણી, થઈ જાય છે બરાબર છે. તો શું કરવાનું છે? એકદમ સરળ, જે પદ આપેલા હોય એના તમને બે સમીકરણ મળે, એના ઉપરથી તમને એ અને ડી ની કિંમત મળે. દાખલા તરીકે તમને પહેલું પદ જ આપેલું છે, બીજું ત્રીજું પદ નથી આપેલું, ચોથું પદ આપેલું છે. તો પહેલું પદ આપેલું છે એનો મતલબ કે તમને એ આપેલો છે બરાબર છે. આ રીતે તમને રકમ આપેલી હોય, ચાલો એક દાખલો લઈએ. Like.